વચ્ચે ઐતિહાસિક જીત થઈ છે, શું કહેશો? ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ. માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે, વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું. હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાબરકાંઠા માટે પહેલું એવું કયું કામ હશે જે તમારું પ્રાધાન્ય હશે? મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ, સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી. ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે. આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા. બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે. અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લી જિલ્લામાં 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા આવી રહ્યા છે ત્યારે કાર્યકર્તાનો ઉત્સાહ અને ઉમંગ, જે ભવ્ય લીડ સાથે શોભનાબેન ભાજપનું કમર દિલ્હી ખાતે મોકળ્યું છે અમે કાર્યકર્તાઓએ, તે બદલ તમામ કાર્યકર્તાઓ આજે એકત્રિત થઈ અને શોભનાબેનને અભિવાદન પાઠવવા માટે એકત્રિત થયા છે. 5 સાબરકાંઠા લોકસભા ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ જોવા મળતું હતું કે શું થશે, અસમંજસમાં હતું, પણ કાર્યકર્તાઓની બૂથ લેવલે પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલ સાહેબની વિઝન સાથે કાર્યકર્તાઓએ જે બૂથ ઉપર કામ કરી અને જે આજે રિઝલ્ટનું પરિણામ જોઈ રહ્યા છો તમે, ત્યારે ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે સાબરકાંઠા લોકસભાનું. મોડાસા શહેરમાં માઇનસ ગયું છે, એનું કારણ? મોડાસા શહેરની અંદર પહેલાંથી જ આપણે જોવા મળેલું છે બધાને કે મોડાસા શહેર મુસલમાન એરિયા અને હિન્દુ એરિયાની અંદર બંને જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે. ત્યાં ક્યાંક બૂથ પ્લસ પણ હોતું હોય છે, ક્યાંક માઇનસ પણ હોતું હોય છે, પણ કાર્યકર્તાઓની એકાંતરે જીત થઈ છે. શહેર સમિતિ કે કચાસ જોવા મળ્યું? ના 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 ના, કાર્યકર્તાઓ શહેરની અંદર પણ ખૂબ સારી મહેનત કરી અને શહેરની અંદર પણ સારા મત મેળવ્યા. આ પણ કાર્યાલય છે, પેલું પણ કાર્યાલય છે, ભારતીય જનતા પાર્ટીના મોડાસા વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય એકત્રિત કાર્યકર્તાઓ થયા છે. કાર્યકર્તાઓનું દરેક જગ્યાએ પોતાનું કાર્યાલય જ હોય છે, જે અમારું અરવલ્લી જિલ્લા કાર્યાલય પણ છે અને આ જનસંપર્ક કાર્યાલય પણ છે, એટલે કાર્યાલય કાર્યાલય જ કહેવાતું હોય છે. જિલ્લાના ઘણા બધા હોદ્દેદારો આજે ઉપસ્થિત નહીં રહ્યા? તમામ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત થયા છે. આપ ખોટી રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો મિત્રો.